અપક્ષના ખરીદ વેચાણને લઈ બીજેપી સાંસદ કેસી પટેલની ચોંકાવનારી કબૂલાત. વાપી ખાતે યોજાયેલા બીજેપી કાર્યકર્તા સંમેલનમાં સાંસદની જીભ લપસી. દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટી ઉપર સત્તા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હદે જતી હોવાના આરોપો લાગતા રહ્યા છે. વિપક્ષના સભ્યોને તોડીને પોતાનામાં મેળવી દેવાનું કામ ભાજપ નગરપાલિકા સ્તરેથી લઈને છેક વિધાનસભા સુધી કરે છે. આ બાબતના અસંખ્ય દાખલાઓ આપણા સૌની સમક્ષ મોજૂદ છે. આ મુદ્દે કોંગ્રેસ તરફથી ગંભીર આરોપ લગાવવામાં આવતા હોય છે કે ભાજપ રૂપિયાના જોડે જનપ્રતિનિધિઓને પાટલી બદલાવવા માટે લલચાવવાના કાવતરા કરતો હોય છે. આજે સત્ય ન્યૂઝ પાસે એક એવો વિડીયો આવ્યો છે કે જેમાં ભાજપના વલસાડના સાંસદ કેસી પટેલે અપક્ષ અને વિપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓના ખરીદ વેચાણને લઈ ચોંકાવનારી કબૂલાત કરી છે. મારા ધરમપુરના સૌ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરીને ધરમપુર તાલુકા પંચાયત કબજે કરી. તે જ રીતે ઉમરગામ તાલુકા પંચાયત આપણી કટોકટ આવતી, આપણે એક સભ્ય અપક્ષને ખરીદવો પડતો કે લાવવો પડતો. આજે ઉમરગામની તાલુકા પંચાયત પણ ખૂબ જંગી બહુમતી તમે વિજય બનાવીને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યો, એ બદલ આપ સૌ મારા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન. વાપી ખાતે દિવાળી અને બેસી ગયેલા નવા વર્ષના અનુસંધાને ભાજપના કાર્યકરોનું એક સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં ભાજપની પરંપરા મુજબ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરવામાં દરેક આગેવાને એકબીજા સાથે હરીફાઈ કરી હોવાનું સૂત્રોનું કહેવું છે. અહીં સુધી તો બધું ઠીક હતું, પરંતુ જ્યારે વલસાડના ભાજપના સાંસદ કેસી પટેલના સંબોધનનો વારો આવ્યો ત્યારે પટેલે કાર્યકરોનો આભાર માનતા કહ્યું કે ઉમરગામ પંચાયત કટોકટ આવતી, આપણે એક સભ્ય અપક્ષને ખરીદવો પડતો કે લાવવો પડતો. આજે ઉમરગામ તાલુકા પંચાયતને પણ તમે ખૂબ જંગી બહુમતીથી વિજયી બનીને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા, એ બદલ આપ સૌ કાર્યકરોને અભિનંદન. દર્શક મિત્રો, અત્રે ઉલ્લેખનીય છે કે કેસી પટેલની આ લપસી ગયેલી જીભના કારણે ભાજપ નેતૃત્વને મોડું સંતાડવાનો વારો આવ્યો છે. હવે એ જોવું રહ્યું કે કોંગ્રેસ આ મોકાનો ફાયદો કેવી રીતે લે છે અને શું કેસી પટેલ સામે કોઈ પગલાં લેવાશે. મારા ધરમપુરના સૌ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરીને ધરમપુર તાલુકા પંચાયત કબજે કરી. તે જ રીતે ઉમરગામ તાલુકા પંચાયત આપણી કટોકટ આવતી, આપણે એક સભ્ય અપક્ષને ખરીદવો પડતો કે લાવવો પડતો. આજે ઉમરગામની તાલુકા પંચાયત પણ ખૂબ જંગી બહુમતી તમે વિજય બનાવીને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યો, એ બદલ આપ સૌ મારા કાર્યકર્તાઓને ધરમપુરના સૌ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરીને ધરમપુર તાલુકા પંચાયત કબજે કરી. તે જ રીતે ઉમરગામ તાલુકા પંચાયત આપણી કટોકટ આવતી, આપણે એક સભ્ય અપક્ષને ખરીદવો પડતો કે લાવવો પડતો. આજે ઉમરગામની તાલુકા પંચાયત પણ ખૂબ જંગી બહુમતી તમે વિજય બનાવીને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યો, એ બદલ આપ સૌ મારા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન.